साबरकांठा જિલ્લાના પ્રાંતિત તાલુકાના સોનાસણ ગામે સાબરગામ વિદ્યાપીઠ ખાતે સાદરાના મહાદેવ દેસાઈ ગામ સેવા સંકુલના 4 અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ગાંધીધામ જીવન પદયાત્રા શરૂ કરી છે। ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલમાં ગાંધી વિચાર પ્રેરિત જીવનશૈલીથી વિવિધ વિષયોમાં અભ્યાસ કરે છે અને આ અભ્યાસક્રમના ભાગરૂપે જે દર વર્ષે ગાંધી જયંતિ આસપાસના સપ્ટેમ્બર માસમાં અંતિમ સપ્તાહમાં વિદ્યાર્થીઓ સાથે 4 અધ્યાપકો અલગ અલગ જિલ્લામાં જાય છે અને આસપાસના ગામોમાં પદયાત્રા કરી ગ્રામ જીવનનો પ્રથમદર્શી અનુભવ લઈ ગામલોકોમાં ગાંધી પ્રેરિત વિચારો વિશે જાગૃતિ ફેલાવે છે। પ્રાતિજ્ઞા સુનાસણ ખાતે સાબર ગ્રામ વિદ્યાપીઠમાં 4 અધ્યાપક ડૉક્ટર દિવ્યેશ ભટ્ટ, ડૉક્ટર રાજેન્દ્ર જોશી, બળદેવભાઈ મોરી અને ડૉક્ટર મૂર્તિભાઈ દેવુ સાથે 60 વિદ્યાર્થીઓ છે, જેમાં 24 વિદ્યાર્થીનીઓ અને 37 વિદ્યાર્થીઓ છે અને સાબર ગ્રામ વિદ્યાપીઠમાં રોકાણ કર્યું છે। આજે સવારથી ગાંધી ગ્રામ જીવન પદયાત્રા શરૂ કરી છે, જેમાં 30ની ટીમ સાથે 2 અધ્યાપકો અલગ અલગ ગામમાં પદયાત્રા કરી નીકળે છે, જ્યાં ગામમાં પંચાયત અને સ્કૂલની મુલાકાત લે છે। ત્યારબાદ ગામમાં ગ્રામજનો સાથે સંવાદ કરી ગામનો ઇતિહાસ સાંસ્કૃતિક પરિવેશ સાથે સંવાદ કરી માહિતી મેળવે છે। દરરોજ ગામમાં પદયાત્રા કરીને જવાનું અને સાંજે પદયાત્રા કરીને પરત આવી દિવસ દરમિયાન અનુભવો અને માહિતીની વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરે છે તો લેખિતમાં પ્રાધ્યાપકોને આપે છે। આમ 60 વિદ્યાર્થીઓ 4 અધ્યાપકો સાથે 5 દિવસમાં 16 ગામોમાં પદયાત્રા કરશે। ચિલરાવલ જેડેસ્ટીવી પ્રાંતિજ। ઓકે, આ કઈ પદયાત્રા થતી હોય છે અને કેટલા દિવસ રોકાતા અને કેમ? આમાં ગુજરાત વિદ્યાપીઠ એ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત એક મહાવિદ્યાલય છે અને આ મહાવિદ્યાલયમાં દર વર્ષે જ્યારે મહાત્મા ગાંધીનો જન્મદિવસ વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે અમે મહાવિદ્યાલયના બધા જ વિદ્યાર્થીઓને એક એક ગ્રુપ પાડી અને 4-4 ટુકડી અને એક અધ્યાપક અને 12-15 વિદ્યાર્થીઓની એક ટુકડી લઈને ગ્રામજીવન જોવા જઈએ છીએ। અમારી આ મહાવિદ્યાલય આ વર્ષે 16 ટીમ પાડીને જુદા જુદા વિસ્તારોમાં ગયા છે, જ્યારે આ વખતે અમે 4 અધ્યાપકો સાબરકાંઠા જિલ્લાના સાબરગ્રામ, સલાલ, સોનાસણની આસપાસના 16 ગામોમાં 4 દિવસ વિવિધ ગામોમાં જઈશું અને ગાંધી વિચારની સુવાસ ફેલાવી અને અમારા વિદ્યાર્થીઓ ગ્રામજીવન વિશે, ગામની સંસ્કૃતિ અને જુદા ગામમાંથી આવતા હોવાથી આ ગામની પ્રયુક્તિઓ અને ટેકનિકો વિશે પણ જાણશે, શીખશે અને આમ 4 દિવાલો નહીં પરંતુ સમગ્ર સમાજ એ આપણી એક વર્ગખંડ છે એ રીતે વિદ્યાર્થીઓ કેળવણી મેળવશે અને આ રીતે ગ્રામજીવનની હાજતોને સમજવા પ્રયત્ન કરશે અને સાથે સાથે ગામની સમસ્યાઓ અથવા તો ભારતના ગામને જીવંત બનાવવા કેવા કેવા કાર્યક્રમો કરી શકાય એનો પણ અભ્યાસ કરશે અને આ રીતે સમૃદ્ધિ કેળવણી મેળવવા પ્રયત્નશીલ રહેશે।